નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે રાજ્ય સરકારની એક આવાસ યોજના વિશે વાત કરીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા ઉપયોગી માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. શું તમે ઘરનું ઘર બનાવવા માંગો છો? તો સરકાર તરફથી ઘર બનાવવા માટે મળશે રૂપિયા 1,20,000ની સહાય. જી હા મિત્રો, રાજ્ય સરકારની સરસ મજાની યોજના છે જેમાં ઘર બનાવવા માટે રૂપિયા 1,20,000ની સહાય મળવા પાત્ર થાય છે. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તમારું ઘરનું ઘર બનાવવા માંગતા હોય અને રૂપિયા 1,20,000ની સહાય મેળવવા માંગતા હોય તો યોજના વિશેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી જાય. તો મિત્રો, ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ની યોજનાઓમાં યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, જે અંતર્ગત મકાન બનાવવા માટે રૂપિયા 1,20,000ની સહાય મળવા પાત્ર થાય છે. અને હાલમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર આ યોજના માટે ફોર્મ ભરવાનું ચાલુ છે. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવી લઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ યોજનાનો હેતુ. તો મિત્રો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી, વિમુક્ત જાતિના ઘર વિહોણા ઈસમોને શહેરમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા હોય તેવા ઈસમને મકાન બાંધવા માટે આ સહાય મળવા પાત્ર થાય છે. તો આમ મિત્રો, જે સામાજિક શૈક્ષણિક પછાત, આર્થિક રીતે પછાત, વિચરતી અને વિમુક્ત જાતિના જે ઘર વિહોણા ઈસમો હોય અને જેઓ શહેરમાં કે ગામડામાં વસવાટ કરતા હોય તો તેમની વસવાટની મુશ્કેલીઓ દૂર કરવી અને પોતાની માલિકીનો પ્લોટ ધરાવતા હોય તેવા વ્યક્તિઓને આ મકાન બાંધવા માટેની જે સહાય આપવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય કેટલી. તો મિત્રો, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એમ બંને જગ્યાએ રૂપિયા 1,20,000 આપવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારી આવક મર્યાદા શું. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટેની આવક મર્યાદા 6,00,000 રૂપિયા રાખવાનું ઠરાવેલ છે. હવે મિત્રો, આપણે જોઈ લઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે આપણે કયા કયા આધાર પુરાવાઓ એટલે કે ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો તેમાં સૌ પ્રથમ આપણે અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો, જેમાં આર્થિક રીતે પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી, અને અરજદારનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જો તે શિક્ષિત હોય તો તે રજૂ કરવાનું રહેશે. તો આમ જે અનામત કેટેગરી હોય તો તેઓએ પોતાનો જાતિનો દાખલો જોડવાનો છે, પણ આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હોય તો તેઓએ પોતાનો જાતિનો દાખલો જોડવાની જરૂર નથી. ત્યાર પછી આવકનો દાખલો, અરજદારનો રહેઠાણનો પુરાવો. તો રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ આમાંથી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ જોઈએ કે કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન કે તૈયાર મકાન મળેલું હોય તો તેના ફાળવણીના હુકમ અને એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત મિત્રો, જમીન માલિકીનો આધાર, જેમાં દસ્તાવેજ, આકારણી પત્રક, હક પત્રક, સનદ પત્રક જે લાગુ પડતું હોય તે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી આગળ જોઈએ કે બીજા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે. આ ઉપરાંત મિત્રો, અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા તો સિટી વિસ્તાર હોય તો સિટી તલાટી કે સર્કલ ઇન્સ્પેક્ટરનું જે આપવાનું પ્રમાણપત્ર હોય તે રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી રજૂ કરવાની છે, બીપીએલનો દાખલો રજૂ કરવાનો રહેશે, જો વિધવા અરજદાર હોય તો તેઓએ પોતાના પતિના મરણનો દાખલો રજૂ કરવાનો રહેશે, અને જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ જે તલાટીકમ મંત્રીની સહીવાળી રજૂ કરવાની રહેશે, અને બેંક પાસબુક કે કેન્સલ કરેલ ચેકની નકલ પણ રજૂ કરવાની રહેશે, અને આ સાથે અરજદારનો પાસપોર્ટ સાઇઝના ફોટા પણ રજૂ કરવાના રહેશે. તો આમ મિત્રો, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ.
તો મિત્રો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે isamajkalyan.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને ફોર્મ તમે ભરી શકો છો. અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ બાબતે ઓનલાઈન કોઈ ઉલ્લેખ કરેલ નથી એટલે આપણે અહીંયા જણાવી રહ્યા નથી. તો આમ મિત્રો હાલમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના ફોર્મ ભરાવવાનું ચાલુ છે. તો ચાલો હું તમને આ પોર્ટલ ખોલી અને બતાવું કે કઈ જગ્યાએ ફોર્મ ભરી શકાય છે. તો મિત્રો મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે. હવે હું અહીંયા ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ખોલી લઉં છું. તો આ પ્રમાણે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લખી અને ઓકે આપતા આ પ્રમાણેની વેબસાઇટ ખુલી જશે. અહીંયાથી હું ભાષામાં ગુજરાતી ભાષા કરી લઉં છું અને ત્યારબાદ તમને જણાવું છું કે કઈ જગ્યાએ વિગત જોઈ શકાય છે. તો અહીંયા આપણે નિયામક વિકસતી જાતિ કલ્યાણનું જે ત્રીજા નંબરનું મેનુ છે તેના ઉપર ક્લિક કરી દઈશું. જે ક્લિક કરતાની સાથે જ વિકસતી જાતિ કલ્યાણની જે કંઈ યોજનાઓ છે તે આપણને જોવા મળી જશે. અને આ યોજનાઓમાં તમને અહીંયા બતાવી દઉં, જે ક્રમ નંબર 8 ઉપર પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આપણને જોવા મળી રહી છે. અને તેની સામે જે છેલ્લું કોલમ છે ઓનલાઈન અરજી કરવાની સ્થિતિ, તો અહીંયા તમે ઓપન લખેલું જોઈ શકો છો. તો આમ મિત્રો જે ગ્રીન કલરમાં ઓપન લખેલું છે તે તમામ યોજનાઓ માટે ફોર્મ ભરવાનું ચાલુ છે. તો આમ તમે અહીંયા જોઈ શકો છો કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ લેવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ છે. તો તેના માટે તમારે અહીંયા રજિસ્ટર્ડ કરવું પડશે. અને જો પહેલેથી રજિસ્ટર્ડ હોય તો લોગિન આઈડી પાસવર્ડ દાખલ કરી અને તમે આ યોજના માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. અને જો રજિસ્ટર્ડ ન હોય તો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે બાબતનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તો મિત્રો આશા રાખું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.